एक तरफ कोरोनाना केसो અમદાવાદમાં વધી રહ્યા છે, ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યા છે, અનેક લોકો સરકારના તંત્ર અને કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બની રહ્યા છે, અનેક લોકો શંકરસિંહ વાઘેલાને સોશિયલ મીડિયામાં તંત્રની બેદરકારી અને ટેસ્ટ અંગે ફરિયાદ કરતા એનસીપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની મહામારીમાં લોકોની મદદે આવી રહ્યા છે। ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જે ગુજરાત સરકારને મીઠો ઠપકો આપ્યો કે કોઈએ મુલાકાત લીધી કે નહીં સિવિલ હોસ્પિટલ કે બાકીની બધી, એ ધ્યાનમાં રાખીને મને થયું કે લાવો મારે આજે ગુજરાતની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ જાણવા માટે મુલાકાત લેવી જોઈએ। આવી ખરી ગરમીમાં બપોરે હું આજે ત્યાં સિવિલ હોસ્પિટલમાં ગયો, ત્યાં જઈને ડૉક્ટરોને મળ્યો, નર્સિસને મળ્યો। સૌથી વધારે COVID-19 જે વાયરસ હોસ્પિટલ ડેવલપ જે લેબ ડેવલપ કરેલી છે આ લેબોરેટરીમાં બધા સ્ટાફને મળ્યો, લેબોરેટરીના આખા ટેસ્ટિંગની સિસ્ટમ જાણી, કીટ મેં તપાસ કરીને જાતે મેં જોઈ કે આ બરાબર છે કે નહીં। આ બધામાં જે વાયરસની લેબ છે એ બધા નર્સિસ બહેનોને ડૉક્ટર બહેનોને મેં પૂછ્યું કે તમે તમારી ચિંતા કરો છો કે સ્વાભાવિક, એમને ઘરવાળા બી ચિંતા કરે કે અમારે દીકરો દીકરી ત્યાં ગયા અને પાછા આવશે કે નહીં। આ બધામાં જે કંઈ સગાવાલા રાખવાની જગ્યા હતી ત્યાં જે મુલાકાત લીધી, બહુ મોટી ફરિયાદ હતી કે અમારા ટેસ્ટિંગ બરાબર થતા નથી, ટેસ્ટિંગ થાય તો એનો રિપોર્ટ બરાબર નથી આવતો, હા કે ના કહેવામાં નથી આવતું, એવું કહે કે પોઝિટિવ હોય તો કહીશું બાકી જાઓ પાછા। દર્દીઓના સગા સંબંધીઓને જે કંઈ રાખવાની સ્થિતિ છે એમાં દર્દીની શું હાલત છે અઠવાડિયા સુધી એ બી જાણવાની સગા સંબંધીઓ ઈચ્છા વ્યક્ત કરે તો પણ મેર નથી પડતો। માટે ગુજરાત સરકાર અને ઓથોરિટીને કહીશ કે દર્દીની હાલત જાણવા માટે દર્દીના સગાવાલાને એકાદ વખત દિવસમાં લઈ જાય, પૂરી કીટ પહેરાવીને લઈ જાય, વિડીયો કોન્ફરન્સથી એકબીજાના મોઢા જોઈએ આવી ગોઠવણ કરે, અને ટેસ્ટિંગ માટે આખા ગુજરાતમાં છૂટ આપી દે સરકાર કે ખાનગી ટેસ્ટિંગ કરતા હોય તો એ, ખાનગી લેબવાળા હોય તો એ, તમામ રીતે તમામ ખર્ચો ગુજરાત સરકાર ભોગવે, માણસને એમ થાય કે મને પોઝિટિવ કોરોના નેગેટિવ છે કે નહીં તો ટેસ્ટિંગ સિવાય ખબર ન પડે। માટે મહેરબાની કરીને ટેસ્ટિંગ કરાવો, પૂરું ટેસ્ટિંગ કરાવો, જેટલા લોકોને જે થવું હોય થાય એની ચિંતા ગુજરાત સરકાર ભલે પછી કરે, પણ હાલ ટેસ્ટિંગ માટે માણસને એમ થાય કે મને પોઝિટિવ છે તો એ ચિંતા કરે, નેગેટિવ છે તો રિલેક્સ થાય। અને આ બહુ મોટી મહત્વની વાત કે ટેસ્ટિંગ માટે સમયસર સરકાર ચિંતા કરે, ખાનગી લેબ હોય, ખાનગી પ્રોડક્શન હોય ટેસ્ટની કીટ માટે એને બી છૂટ આપે, બહુ સસ્તામાં આ રિપોર્ટ થતો હોય છે, 8-10 કલાક લેવાની જરૂર નહીં, જેમ ડાયાબિટીક છે કે નહીં, એમ આ કોરોના પોઝિટિવ છે કે નહીં બહુ જલ્દી આપણને રિપોર્ટ મળતો હોય છે, આવી કીટ જ્યાં મળતી હોય એને છૂટ આપે, ટેસ્ટિંગ માટે લિબરલ બને, અને ટેસ્ટિંગના કેસ વધશે તો એની બહુ ચિંતા નહીં કરવી જોઈએ, છેવટે એની સારવાર આપી શકાય, એટલા માટે ગુજરાત સરકારને ખાસ આ બે વાત કહેવા માટે આજે ત્યાં ગયો હતો સિવિલ હોસ્પિટલમાં, પાછળથી VS હોસ્પિટલના કેમ્પસમાં SVP હોસ્પિટલ, સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ છે ત્યાં પણ ગયો, ત્યાં બી ઘણા દર્દીઓને એડમિટ કરેલા છે। બહુ મોટું પ્રોબ્લેમ જે સિવિલ હોસ્પિટલમાં છે એ ત્યાં નથી, હાઈકોર્ટે સ્વાભાવિક ટકોર કરી સિવિલ હોસ્પિટલમાં કે 60% જેટલા દર્દીઓ સિવિલમાં મરી ગયા, એનો કે સમથિંગ રોંગ વિથ ધ સિસ્ટમ, પૂરો સ્ટાફ ન હોય, સ્ટાફ પાસે પૂરી કીટ ન હોય, નીચે નર્સિંગ ન હોય, ક્લાસ 4 કે એ ક્લાસ 3 એ જે હોવા જોઈએ એ પૂરી વ્યવસ્થા ન હોય, અને એકબીજાની ચિંતા કરવી જોઈએ કોઈ ન કરતું હોય એમાં આ હાલત થાય। માટે SVPમાં આટલી તકલીફ નહોતી જેટલી તકલીફ સિવિલમાં, ગુજરાત સરકાર બંનેનું ધ્યાન રાખે અને ગુજરાતના નાગરિકોની આરોગ્ય વિષયક સલામતી એની ચિંતા કરે, ટેસ્ટિંગ માટે લિબરલ બને, નાનો ખર્ચ છે આમાં, વોરિયરની જાહેરાતોના ખર્ચમાં હું મોટો કોરોના વોરિયર વોટ ઇઝ ધીસ, એના ખર્ચના બદલે તમે લોકોને લિબરલી આ ખર્ચ આપો કે તું તારો ટેસ્ટ કરા, પોઝિટિવ હોય તો આવ ટ્રીટમેન્ટ કરાવીએ, નેગેટિવ હોય તો ટેક રેસ્ટ અને ક્વોરન્ટાઇન રહો। આટલી વાત ગુજરાત સરકારને કહેવા માટે ખાસ હું બંને ઠેકાણે મુલાકાત લીધી, અને જે કંઈ છે હું ગુજરાત સરકારને જાહેરમાં વિનંતી કરું છું કે આ કોઈ પોલિટિક્સ નથી, પણ આ બંનેમાં દર્દીઓ ગુજરાતના નાગરિકો જે પીડિત થઈને દુઃખી થઈને જતા હોય એમની માનવતાના આધારે ચિંતા કરે। ધન્યવાદ।